महेश भाई जय बोलो। महेश भाई मारा छोकरा ने हॉस्पिटल में दाखल कर्यो छे अने तमारी पासे 20,000 लेवाना छे तो मने अत्यारे आपशो मने हॉस्पिटल में काम लागी जशे। हाँ महेश भाई आवा समय तो ना ना पाड़ो। ओके ओके हाँ ओके ओके महेश भाई ओके। हाँ हेलो हेलो राजू भाई जय बोलो। हाँ हाँ जय बोलो। राजू भाई मारा छोकरा ने हॉस्पिटल में दाखल कर्यो छे 10,000 ની જરૂર છે આપશો। અરે ઓકે 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 રાજુભાઈ ઓકે ઓકે। સાચા મિત્રની પરખ કરવી હોય ને તો માત્ર એક કોલ કરો અને એને કહો કે હું તકલીફમાં છું તો તમને બધું સમજાઈ જશે। શું થયું પૈસાનું? જવા દે ને, લેવાના છે કોઈ આપતા નથી અને ઉછીના વાળાને મંદી નડે છે, શું કરવું એ સમજાતું જ નથી। પપ્પાને ફોન કરો ને। હેલો જય શ્રી કૃષ્ણ પપ્પા જય બોલું। હા જય શ્રી કૃષ્ણ બોલ બેટા। હા પપ્પા વિવેક ને કોલેરા થઈ ગયા છે અને એને હોસ્પિટલમાં દાખલ કર્યું છે, 10,000 પડ્યા હોય તો મોકલાવો ને પપ્પા। હું તને ફોન કરું થોડી વાર। આ જયનો ફોન હતો। શું કે? વિવેક ને દાખલ કર્યો છે દવાખાનામાં, પૈસા મગાવે છે 10,000 રૂપિયા। કોઈ ડી 5 રૂપિયા તો મોકલતો નથી ને જોયે ત્યાં કે લાવ 10,000 કઈ મોકલતા નહીં। આ ફૂડો કરી લેશે ત્યાંથી વ્યવસ્થા, આ કઈ ખાંડ ભરીશે ખેતીની આવક તો ખેતીમાં ઘૂસી જાય છે, ક્યાં એને નથી ખબર। બેંકમાં 1,00,000 રૂપિયો પડ્યો છે, મોકલવા દે ને 10,000, દવાખાનાનું કામ છે। આ વાવણી દાને બિયારણ ને ખાતરના પૈસા આપશે બહેરો છાના માના। જય શ્રી કૃષ્ણ પપ્પા। હા બેટા, આમ તો અમારી પાસે પૈસા નથી પણ તું કહેતો હોય ને તો 12 થી હું વ્યાજે ગોતી દો। વ્યાજ તું તારે તારે નથી ભરવાનું, વ્યાજ અમે ભરશું। હા વાંધો નહીં, મોકલાવો ને પપ્પા। હા તો કાલે હું ને તારી બા બંને સુરત આવી છે। ઓકે સારું આવો તમે। હા જય શ્રી કૃષ્ણ। બસ પૈસા પાછા આવી ગયા છે। હા તા સુરત માં એને જલસા કરવા ને પૈસા આપણી પાસે મંગાવે, જેને તે ખવડાવ ખવડાવ કર્યા કરે તો આવું જ થાય ને। અને પૈસા વાપરવામાં ધ્યાન રાખવું જોઈએ, અમને આવડે છે હરતા ફરતા હોટલોમાં જાતા, આવું બધું જો અમે કર્યું હોત ને તો આ બધું ભેગું ન થયું હોત। અમે જે અમારા સમયમાં કામ કર્યું ને એ તો તમારું કામ જ નહીં। અમે વહેલા 4 વાગ્યાના ઉઠીને છાનવાસીડું કરતા, શિરામન ને બપોરા લઈને તો અમે 9 વાગે તક કામે ચડી જતા હતા, 6 વાગે અમે ખેતરે જઈને હાથી જોડી દેતા અને તમારે અહીંયા ઘરમાં 9-9, 10-10 વાગ્યા સુધી સૂઈ રહેવું છે। પપ્પા તમારો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે। આવો બેન, આવો બેટા, આવો બેટા। અરે જમાઈ તમે તો બહુ દુબળા પતલા થઈ ગયા। મમ્મી એ તો પહેલેથી એવા જ છે। ક્યાં છે વિવેક? મમ્મી હવે કેવું છે ને? કોઈ જરૂર નથી, મજામાં ફ્લેટ લીધો છે પપ્પા,
5-1 લાખ ની જરૂર છે. જો બેટા, 5 લાખ તો નથી અમારી પાસે, પણ અમારી પાસે 1 લાખ છે. અમે 1 લાખ આપીએ તો એ વાત. જો કોઈને કહેતા નહીં હે. એ તમે બોલો ને. હા હા હા, 1 લાખ રૂપિયા પડ્યો છે, જોતો હોય તો લઈ જાજો, પણ પછી પાછા ક્યારે લઈ દેશે? નહીં ખાઈ જાય તમારા પૈસા. જો બેટા, તમારા હાથમાં જ્યારે આવે ને ત્યારે પાછા. હા બા. હલો હલો, હસો બેટા. આ તારા ગામના પેલા જેઠાભાઈ છે ને, એમની સાથે મેં તારો મુદ્દો મોકલો છે, એ બસ પર વેલાસર જઈને તું લઈ લેજે. અને જો લસણના મોટા મોટા ગાંઠિયા વીણી વીણીને મોકલ્યા છે, કોઈને આપી દેતી નહીં. અને સાંભળ, ગામમાંથી 2 કિલો ઘી લઈને મોકલ્યું છે, અને ગોપી સાથે વાત વાત થાય ને તો ગોપીને કહેતી નહીં કે બાએ લસણ અને ઘી આપ્યું છે. એ સારું બા. સવિતા, આજ સુધી તે દીકરાને કે વહુને ગણ્યા જ નથી. તારા માટે તો દીકરી અને જમાઈ જ સર્વશ્રેષ્ઠ છે. તારા આવા સમયમાં તને કોણ કામ આવ્યું? તારી દીકરી કે વહુ? દીકરીને તો તે 1 લાખ રૂપિયા આપી દીધા, અને આપણા દીકરાને દવાખાના માટે 10,000 રૂપિયા જોતા હતા, એ પણ તે મને ન આપવા દીધા. આપણા વિવેકને તે ક્યારેય પ્રેમથી બોલાવ્યું? અને આ અસ્મિતાના ભાણિયા માટે તું ગાંગી થઈ જતી, ને અસ્મિતા માટે અહીંથી ઘી, દૂધ, લસણ, બકાલું બધું વીણી વીણીને આવડા મોટા મુદ્દા મોકલતી, અને આપણા જય માટે બધું વૈધું ઘટ્યું જે હોય તે હાલશે મારા જયને. આવો ભેદભાવ શા માટે? ને આપણા દીકરા અને વહુ સાથે તને શું દુશ્મની હતી ને, એ જ મને સમજાતું નથી. અને એ પાપે જ તને આ પેરાલિસ થયો છે. અને મારે તમને એ કહેવું છે કે દીકરી કરતા ઘરની વહુને મહત્વ આપો, અને જમાઈ કરતા દીકરાને મહત્વ આપો. કારણ કે આપણે માવતર કમાવતર ક્યારેય ન બને. માવતર દીકરી માટે સરખા અને વહુ માટે સરખા, દીકરા માટે સરખા અને જમાઈ માટે સરખા. મારું કહેવાનું એ છે કે માવતર છે ને એ ક્યારેય કમાવતર ન બને.